નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે આજે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. અતિ ભારે વરસાદની આગાહી સાચી ઠરી. ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. આગળ વાત થશે એલર્ટ હજુ પણ જારી, અહીં પડશે ગાજવીજ સાથે જોરદાર વરસાદ. આગળ વાત થશે ધોધમાર વરસાદથી હાલ બેહાલ બની ગયા છે. આગળ વાત થશે પથ્થરમારા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે કચ્છમાં હડકંપ, મંત્રીઓ પણ દોડતા થયા છે. આગળ વાત થશે રાધનપુર સાંતલપુર તાલુકાના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ. ત્યારે આગળ વાત થશે રેલવે ટ્રેક પર ભારે પથ્થરમારો જોવા મળ્યો હતો. પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે ઉલ્કાપિંડ, પૃથ્વીની ચિંતા વધી રહી છે. ત્યારે આગળ વાત થશે મણિપુરમાં હિંસા, જેમાં શાળા અને કોલેજો બંધ કરવામાં આવી હતી. અને અંતે વાત થશે કોઈ પણ સમય તૂટી પડશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાયરલ પોસ્ટનું સત્ય હવે જાણી લો. મિત્રો, સમાચારો વિસ્તારથી. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો દેખાવા લાગી છે, તે ગમે ત્યારે પડી શકે છે. આ ફોટાને લઈને ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ફેક્ટ ચેકના એક્સ હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે આ વાત બિલકુલ ખોટી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ ફોટો 2018નો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં હિંસા, શાળા કોલેજો બંધ કરવામાં આવી હતી. મણિપુરમાં હિંસાની ઘટનાઓ ઓછી થવાનું નામ લેતા નથી. ફરી એકવાર હિંસા ફેલાઈ જવાને કારણે સરકારે ઇન્ટરનેટ પર 5 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. સામે આવેલી માહિતી અનુસાર 3 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોને 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને થૈબલ કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો હતો. મિત્રો, અગત્યના સમાચારની વાત કરીએ તો પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે ઉલ્કાપિંડ. એક વિશાળ ઉલ્કા પૃથ્વીની નજીક આવી રહી છે. આ ઉલ્કાપિંડનું નામ એપોફિસ છે, જેની દેખરેખ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા કરવામાં આવી છે. આ ઉલ્કા પૃથ્વીની ખૂબ નજીક આવવાની સંભાવના છે. આ એસ્ટરોઇડનું નામ ઇજિપ્તના વિનાશના દેવના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહેલા ઉલ્કાઓ 13 એપ્રિલ 2029ના રોજ તેની સૌથી નજીક પહોંચશે. પૃથ્વીની નજીક આવે ત્યારે અભ્યાસ કરવાની યોજના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે ટ્રેક પર ભારે પથ્થર મળી આવ્યો છે. આજકાલ દેશના અલગ અલગ ભાગોમાં રેલવે ટ્રેક પર પથ્થર મૂકવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે સોલાપુરના કુર્દુવાડી સ્ટેશન પાસે ટ્રેક ઉપર એક ભારે પથ્થર મળી આવ્યો છે. લોકો પાયલટ રિયા શેખ ટાવર વેગનના જે ઉમેશે રેલવે ટ્રેક પર કંઈક રખાયેલું જોઈને અધિકારીઓને જાણ કરી હતી. માહિતી મળતા જ રેલવે અધિકારીઓ અને રેલવે સુરક્ષા દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઇવે એક્સપ્રેસ વે પર નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ. ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીની મોટી જાહેરાત સામે આવી છે. જો કોઈ કાર હાઇવે અથવા તો એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિલોમીટર ચાલે તો તેની પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. જો કે 20 કિલોમીટરથી વધુ મુસાફરી કરશે તો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આ માટે તમારું વાહન GNSS થી સજ્જ હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે GNSS એક પ્રકારની સેટેલાઇટ સિસ્ટમ છે, જે વાહનના સ્થાન સંબંધિત માહિતી પ્રદાન કરે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાધનપુર સાંતલપુર તાલુકાના નાગરિકો માટે મહત્વના સમાચાર છે. સરદાર નર્મદા મુખ્ય નહેર ખાતે કામગીરી ચાલુ હોવાથી રાધનપુર સાંતલપુર તાલુકાના નાગરિકોને 12 સપ્ટેમ્બર સુધી પીવાના પાણીનો પુરવઠો પ્રમાણમાં જોવે એવો મળશે નહીં. જો કે 13 સપ્ટેમ્બરથી રાધનપુર સાંતલપુર તાલુકાના નાગરિકોને પાણીનો પુરવઠો રાબેતા મુજબ પૂરો પાડવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં હડકંપ, મંત્રીઓ થયા છે દોડતા. કચ્છમાં વધુ એક મોત થતાં હડકંપ મચી ગયો છે. 6 દિવસમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે.
તાવ, શરદી ઉધરસ ને થોડા કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત નિપજે છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા કચ્છ જવા રવાના થયા છે. શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિના પગલે સ્થળની મુલાકાત કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી. ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના સીએમએ ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું મરામત કાર્ય ઝડપથી હાથ ધરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરમારા મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે, જેમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે 2 કોમ વચ્ચે બબાલ થઈ હતી. આ મામલામાં પોલીસે ફરિયાદ નોંધીને 17 લોકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં 3જી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ ભરૂચમાં પોલીસ એલર્ટ છે, તેઓ સતત બાજ નજર પણ રાખી રહ્યા છે અને હજુ પણ સતર્ક રહેવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદથી હાલ બેહાલ બની ગયા છે. નવસારી શહેરમાં લાંબા સમય બાદ ફરીથી વરસાદ નોંધાયો હતો. ગઈકાલે સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. બીજી તરફ બનાસકાંઠાના ધાનેરામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી ગયો હતો, તેથી ધાનેરાના મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાયા હતા. ધાનેરાના મુખ્ય બજાર, નગરપાલિકા, હિંગળાજનગર જેવા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. એકવાર ફરીથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ જારી, હજુ પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી. ગુજરાતમાં વરસાદને લઈને હજુ પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 12 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં હજુ પણ વરસાદ થઈ શકે છે. દમણ અને દાદરાનગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અતિ ભારે વરસાદની આગાહી સાચી પડી છે. ધોધમાર વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં આગાહી કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે વહેલી સવારથી જ મહેસાણાના ઊંઝામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઊંઝામાં વિરામ બાદ મેઘરાજા ફરી પધાર્યા હતા. અહીં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી ગયો હતો, તેથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે પણ આગાહીઓ ઉપર આગાહી આપી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે અમુક રાજ્યો માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. પશ્ચિમના વિભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, ત્રિપુરા, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં હજુ પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.